અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે ભગવાનના મંદિરો પણ હવે તસ્કરોના નિશાન પર આવી ગયા છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા તસ્કરોએ માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ચોરી કરી હતી. સુરતમાં છેલ્લા કેટલાય દિવસથી તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તે મકાન, દુકાન હોય કે પછી ગમે તે જગ્યા હોય, પણ તસ્કરો પોતાનું નિશાન બનાવીને ચોરી કરતા હોય. જો કે તસ્કરો ચોરી કરે છે ત્યારે મંદિરો પણ તેમાંથી બાદ નથી રહ્યા. ચોરો મંદિરોમાંથી ભગવાનના દાગીના સહિત મૂર્તિની પણ ચોરીની ઘટનાને અંજામો આપતા ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે ચોરીની ઘટના સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહી છે, જેને લઈને ચકચાર મચી છે. કારણ કે અહીંયા ચોરી કરવા આવેલા તસ્કરો મંદિરે પહોંચ્યા હતા, પણ ચોરી કરતા પહેલા માતાના ભક્ત એવા તસ્કરોએ પહેલા તો માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ તેના સતત માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરી અને ફરાર થઈ ગયા. જો કે વહેલી સવારે 3 વાગ્યાની વચ્ચેની આ ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સીસીટીવી મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે તેની ભક્તિ જોઈને લોકો પણ એક વખત તો દંગ રહી ગયા હતા, કારણ કે તે માતાજીના દાગીનાની ચોરી કરવા પહેલાં માતાજીનું દર્શન કરે છે, તેમની ભક્તિ કરે છે અને ત્યારબાદ ચોરી કરે છે. આ સમગ્ર ઘટના કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. જો કે સીસીટીવી વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે જે તસ્કરો જે રીતે ચોરી કરે છે તેને લઈને ભલભલા એક વખત વિચારતા પણ થઈ જાય કે આ તો કેવા તરત જ કરો કે જે ભગવાનની પૂજા અર્ચના બાદ પૂરી કરે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.